નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ખુશ્બુ. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. બિલ્ડિંગ મળતા હોસ્પિટલ સીલ કરાઈ. પીડિત પરિવારને મળવા સોનભદ્ર જઈ રહેલા પ્રિયંકાના કાફલાને રોક્યો. ધરણા પર બેઠા તો પોલીસ તેને ગેસ્ટ હાઉસ લઈ ગયા. કર્ણાટકમાં આજે કુમાર સ્વામીને સાબિત કરવું પડશે બહુમત. ભાજપના ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં જ રાત વિતાવી. વિગતવાર સમાચારો પર નજર કરીએ તો આણંદની ગણેશ ચોકડી પાસે રેલવે ફાટક તૂટી પડ્યો. રેલવે ફાટક તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને શહેરના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વાહન વ્યવહારને બીજા માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઘટનાને પગલે રેલવે ફાટક પાસે એક કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અમીરગઢ પંથકમાં તમાકુનું બંધાણ દૂર કરવા આરોગ્ય તંત્રએ કવાયત હાથ ધરી છે. બનાસકાંઠાના ટ્રાયબલ વિસ્તાર એવા અમીરગઢ તાલુકાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને તમાકુના વળગણથી દૂર રહેવા માટે જાગૃત કરવા અમીરગઢ ખાતેની બ્લોક હેલ્થ કચેરી દ્વારા સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તો આ તરફ બાળકોને તમાકુના સેવનથી દૂર રાખવાના આશયથી શાળા કોલેજોથી 100 મીટર સુધીના અંતરે તમાકુના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે અને જાહેર સ્થળોએ તમાકુનું સેવન કરનારને 200 રૂપિયાના દંડની પણ જોગવાઈ કરાઈ છે. તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર સેફટીને લઈને સુરત મનપાનું કડક વલણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે ઉધના મહાલક્ષ્મી માર્કેટમાં આવેલા વર્ધમાન હોસ્પિટલ અને પાર્થ હોસ્પિટલ સહિત 170 દુકાનોના ફાયર સેફટી ન હોવાને કારણે હોસ્પિટલ અને દુકાનો સીલ કરવામાં આવી છે. સુરત તક્ષશિલા અગ્નિકાંડ ઘટના બાદ ફાયર અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શાળા હોય, ક્લાસીસ હોય કે કોમ્પ્લેક્સ સહિત એક પછી એક દુકાનોને સીલ કરવામાં આવી રહી છે. ત્યારે ફાયર સુવિધા ન હોવાના કારણે ઉધના વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી માર્કેટના વર્ધમાન હોસ્પિટલ, પાર્થ હોસ્પિટલ સહિત 170 દુકાનોને સીલ મારવાની કામગીરી ફાયર દ્વારા હાથ ધરવામાં આવી હતી. તો ફાયર સેફટી ન હોવાને કારણે હોસ્પિટલને સીલ મારવાની કામગીરી દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓના બાટલા પૂરા થવાની રાહ જોવાઈ હતી. બાટલા પૂર્ણ થતાં જ દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ દર્દીના સગા દર્દીને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. રાહુલ આહિર, નિર્માણ ન્યૂઝ, સુરત. તો આ તરફ મોરબી માઇક બોગસ ડોક્ટર ઝડપાઈ આવ્યો. રંગપર ગામ નજીક કોઈપણ જાતની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી જેના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટરને એસઓજી ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. તેમજ આ નકલી ડોક્ટર પાસેથી રૂપિયા 5,649 નો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુરત અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ સતર્ક થઈ ગયું છે. ત્યારે આવી કોઈ બીજી ઘટના બને ત્યારે ફાયર વિભાગે કઈ રીતે લોકોના જીવ બચાવવાની શું કામગીરી કરવી તે માટે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફાયરના ઉચ્ચાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કતારગામમાં આવેલા ડીમાર્ટ મોલમાં આગ લાગી છે તેવો કોલ ફાયરમાં અને પોલીસને કરવામાં આવ્યો હતો. ફાયરની ગાડી અને પોલીસની ગાડી 7 મિનિટમાં ઘટના સ્થળે દોડી આવી અને ફસાયેલા 3 લોકોને બહાર કાઢ્યા, પરંતુ આ ફક્ત એક મોક ડ્રીલ હતું. મોક ડ્રીલ કરીને ફાયર વિભાગ જાણે સંતોષ માણતું હોય તેવું લાગી રહ્યું છે. તેમ છતાં હજુ પણ ફાયર સેફટી વગરની બિલ્ડિંગો અને શોપિંગ સેન્ટર્સ ધમધમી રહ્યા છે. 9:47 પે હમને ડીમાર્ટ મે મોક ડ્રીલ કા આયોજન કિયા થા और 9:47 पे फायर कंट्रोल रूम को, पुलिस को और जोन में जान किया था और 9:54 पे फर्स्ट टर्न आउट इधर 7 मिनट में आ गया था कतारगाम से. और ये कतारगाम जंक्शन पे ट्रैफिक की वजह से थोड़ा 2 मिनट लेट हुआ जैसा उन्होंने बताया. और यहाँ पे 3 लोग ट्रैप थे ऊपर टेरेस पे. हाइड्रोलिक प्लेटफॉर्म पहुँचने के बाद में उन तीनों को निकाला वहाँ से और फर्स्ट फ्लोर पर एक एम्प्लॉय था उनको भी वहाँ से स्ट्रेचर से बाहर निकाला.
તો મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા કુડાક ગામના 24 વર્ષીય આર્મી જવાનનું કાશ્મીરમાં ફરજ દરમિયાન મૃત્યુ નિપજતા આજે આર્મી દ્વારા સન્માન સાથે જવાનના પાર્થિવ દેહને તેના વતન લઈ જઈ અંતિમ યાત્રા કાઢવામાં આવી. કોઈ જાણીએ છીએ કે ભારતીય આર્મી એટલે દેશને લોખંડી સુરક્ષા વચ્ચે દેશવાસીઓ માટે સમર્પિત એક જીવન છે, ત્યારે આર્મીમાં જોડાવનાર દરેક ભારતીય જવાન પોતે પોતાના પ્રાણ હથેળી પર જ રાખતો હોય છે. ત્યારે આવા જ એક ચાબાસ જવાન મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના કુડા ગામેથી 4 વર્ષ પહેલા આર્મીમાં રાષ્ટ્ર સેવા અને સુરક્ષા માટે જોડાયા હતા. કુડા ગામના 24 વર્ષીય આર્મી જવાન પ્રવીણસિંહ ઠાકોર કાશ્મીર ખાતે પોતાની ફરજ બજાવતા હતા અને 1 માસ પહેલા જ તેમણે દાંપત્ય જીવનની શરૂઆત કરતા લગ્ન ગ્રંથિથી જોડાઈ જીવન સંગીની સાથે પ્રભુતામાં પગલા માંડ્યા હતા. પરંતુ પ્રવીણસિંહ એક આર્મી જવાન હોવાથી લગ્ન બાદ પોતાની પહેલી ફરજ રાષ્ટ્ર સેવા અને સુરક્ષાને માનતા તેઓ પોતાની 508 એએસસી આર્મી બટાલિયનમાં કાશ્મીર ખાતે ફરજ પર હાજર થયા હતા કે ત્યાં પ્રવીણસિંહ સાથે આકસ્મિક રીતે એક દુઃખદ ઘટના ઘટી જેમાં પ્રવીણસિંહે પોતાના પ્રાણ ગુમાવ્યા. ત્યારે આજે આ જવાનના પાર્થિવ દેહને જન્મભૂમિ પર ખેરાલુના કુડા ગામે લાવી આર્મી દ્વારા પૂર્ણ સન્માન સાથે ખેરાલુ તાલુકા પંથકમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. આ અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકોએ એકત્ર થઈ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વીર જવાનને ભારત માતાના ખોળે અંતિમ વિદાય આપી જય હિન્દ અને જય જવાનના નારા લગાવ્યા છે. તો મૃતક જવાનના પરિવાર ભારે શોક વ્યક્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. પાટણ પોલીસ હેડક્વાર્ટર ખાતે રેન્જ આઈજી ડીબી વાઘેલાના અધ્યક્ષ સ્થાને પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું, જેમાં પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ ગ્રાઉન્ડ ખાતે પરેડ કરવામાં આવી તેમજ અનેકવિધ ઇવેન્ટ્સ પણ કરવામાં આવી હતી. પરેડમાં પોલીસ કર્મચારીઓ દ્વારા માર્ચ પાસ્ટ, ઘોડેસવારી સહિત જુદા જુદા કરતબો પણ કરવામાં આવ્યા. તો આ ઉપરાંત પરેડ પૂર્વે રેન્જ આઈજીએ લોકદરબારમાં ભાગ લીધો અને શહેરીજનો તેમજ જિલ્લાના અગ્રણીઓએ પોલીસ કામગીરીને લગતા પ્રશ્નો તેમજ જિલ્લામાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવા પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. ઊંઝા માર્કેટયાર્ડના જીરા બજારમાં છેલ્લા 1 સપ્તાહથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. 1 સપ્તાહ દરમિયાન જીરાના ભાવમાં ₹200ની વધઘટ જોવા મળી. 1 સપ્તાહ અગાઉ જીરા બજારમાં જીરાની આવક 12,126 બોરીની હતી, ત્યારે જીરાના ભાવ ₹2,725થી ₹3,382 નોંધાયા હતા. જોકે 1 સપ્તાહ બાદ જીરાની આવક બમણી કરતાં પણ વધુ નોંધાઈ, છતાં પણ જીરાના ભાવમાં વધારો નોંધાયો છે. 1 સપ્તાહ અગાઉ જીરાની 12,126 બોરીની આવક સામે 26,786 જીરાની બોરીની આવક નોંધાઈ છે, છતાં પણ જીરાના ભાવ ₹2,725થી ₹3,382થી વધીને હવે ₹2,811થી ₹3,562 જેટલો નોંધાયો છે. આ મુંજા જીરા બજારમાં આવક વધવાની સાથે આંશિક તેજીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ગરીબ દર્દીઓને નજીવા ખર્ચે યોગ્ય સારવાર મળી રહે તે માટેમાં કાર્ડની સુવિધા નાગરિકોને આપવામાં આવી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાથી જમાલપુર કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડવાલાએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો, જેમાં અમદાવાદની 17 હોસ્પિટલમાં માં કાર્ડ ધારકો પાસે રૂપિયા વસૂલવામાં આવતા હોવાનું જણાવવામાં આવ્યું. જે અમદાવાદ શહેરના અંદર જે 1 થી 7 જે મને પત્રક આપેલો છે કે એમાં 1 થી 17 જે હોસ્પિટલો છે તેમાં તે મા કાર્ડ ચલાવવામાં આવતું નથી, તો જે દર્દીઓ છે તેના પરિવારજનો છે તેને ખૂબ હાલાકી પડે છે. સરકારને મારી રજૂઆત હતી કે આ હોસ્પિટલો જે તમે એમાં જવાબમાં આપ્યું છે કે અમે તેને બરતરફ કરવા માટેનું નોટિસ આપી છે, હું સરકારને એ કહેવા માગું છું કે બરતરફ કરવાથી કંઈ નહીં થાય. સરકારે આ હોસ્પિટલો પર ફરજ પાડવી જોઈએ કે ગરીબો માટેની આ હોસ્પિટલ જ્યારે અમે તમને સૂચનાઓ આપી છે એનો અમલ કરવો જોઈએ, પરંતુ આ થયું નથી. એના માટે નીતિનભાઈને મેં હું અત્યારે પણ મળીને આવ્યો કે ભાઈ આ હોસ્પિટલોના અંદર ખાસ કરીને જે પ્રમાણેના ગરીબ લોકો જે સારવાર લે છે, મા કાર્ડ આયુષ્યમાન કાર્ડ જે બંધ કરી દીધા છે ચાલુ કરવામાં આવે અને ખાસ કરીને
અમદાવાદના અંદર એસવીપી હોસ્પિટલ નવી બનાવવામાં આવી છે અને વાડીલાલ હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી છે. વાડીલાલ હોસ્પિટલ બંધ કરવાથી ત્યાંના ગરીબ દર્દીઓ અત્યારે એસવીપી હોસ્પિટલમાં જાય છે ત્યારે તેમને 5,000 રૂપિયા અથવા તો 10,000 રૂપિયા ડિપોઝિટ તરીકે ભરવા માટે કહેવામાં આવે છે. તેને પણ મેં અત્યારે મંત્રીશ્રીને કીધું પણ આ પણ બંધ કરાવવું જોઈએ. પાકિસ્તાનની જેલ જાસૂસના આરોપમાં કેદી કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવા માટેની મંજૂરી આપવામાં આવી છે. પાકિસ્તાનની સરકાર પણ કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવા માટે માની ગઈ છે ત્યારે હવે આઈસીજેના ચુકાદા મુજબ તેને પણ વિયેના સંધિ અંતર્ગત કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવશે અને જેથી કરીને તે પોતાનો કેસ લડી શકશે. નજર કરીશું વધુ સમાચારો પર, પણ હાલ રોકાઈએ બ્રેક માટે. નંબર 2 તલાઈવર જોનો સદસ્ય મજા નેતા સાડે બાપાજી સંજો નેતા મારો નેતા સાડે બાપાજી કોણ હશે મારો મુખી નિહાળો નિર્માણ ન્યૂઝ પર. આપનું સ્વાગત છે. વધુ સમાચારોની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના અમરોલી ગામે 2 બળદ કુવામાં ખાબક્યા હતા. ખેતરમાં સાપ જોઈ ભડકતા 2 બળદ 70 ફૂટ ઊંડા કુવામાં પડ્યા. જાણ થતાં ગ્રામજનોએ તરત જ દોડી આવી 1 બળદને દોરડા વડે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો, જ્યારે 2 બળદનું કમનસીબે કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. અરવલ્લીમાં ટિકિટ બુકિંગ કરવા જતા એક વેપારી છેતરોય હોવાની ઘટના સામે આવી છે. એક ઢોંસાનો વેપારી તમિલનાડુ જવા ટ્રાવેલ્સની ઓનલાઈન ટિકિટ બુક કરાવી રહ્યો હતો ત્યારે અમદાવાદની ખાનગી ટ્રાવેલ્સ કંપની દ્વારા પીડિત વ્યક્તિ પાસેથી એટીએમ નંબર અને ઓટીપી નંબર મેળવી લઈ તેના ખાતામાંથી ₹50,000ની ઉઠાંતરી કરાવવામાં આવી છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા ભોગ બનનાર વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ये वाला मैं टिकट बुकिंग कर रहा हूँ, ओनली 51 रुपीज़ में बोल दिया. बाद में फ्रॉड वाला 50,000 में हमारा ATM से निकल गया. हाँ, ATM कार्ड नंबर में बोलो, ओनली 50 रुपया में सर्विस चार्ज बोल दिया. बाद में 50,000 में निकल गया. हाँ, OTP में बोलो, ओनली टिकट का बुकिंग OTP में बोल दिया. बाद में पैसा में निकल गया. આ તરફ ધોરાજીમાં ખેડૂતો બાદ હવે વેપારીઓએ પણ વરુણદેવને રીઝવવા માટે રામધૂનનું આયોજન કર્યું છે.
સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી મેઘરાજાનું આગમન જોવા મળ્યું નથી, જેને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની સાથે અનેક જગ્યાએ ખેડૂતોએ મેઘરાજાને મનાવવાના પ્રયાસો પણ કર્યા છે. ત્યારે ધોરાજીમાં પણ વેપારીઓ દ્વારા વરુણદેવને રીઝવવા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું. વેપારીઓએ વરસાદ ન થવાથી ધંધા રોજગારમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તેમ પણ જાણવા મળ્યું છે. ઘણા સમયથી આ ધૂન મંડળ સાથે સંકળાયેલ છો, તેઓનો ટ્રસ્ટી પણ છો. જ્યારે વરુણદેવ વરસાવામાં નારાજ હોય ત્યારે ગામોગામ રામધૂનનું આયોજન કરી રીઝવવા માટે રામધૂન રાખવામાં આવે છે. ત્યારે આજરોજ ધોરાજીના કાંગડા કોમ્પ્લેક્ષના વેપારી ભાઈઓ તરફથી એક રામધૂનનું આયોજન કરવામાં આવેલ છે અને વરુણદેવને વરસાવવા વિલંબ થયાનો કેટલુંક કષ્ટ ઊભું થાય માટે આવું ન બને અને ટાઈમસર વરુણદેવની ભદ્રામણી થાય તેવી રામચંદ્રજી ધૂન મંડળ તથા દરિદ્રનાર સેવા ટ્રસ્ટ પાસે સર્વ વેપારીઓ ભાઈઓ તરફથી પ્રાર્થના. જય શ્રી રામ. અરવલ્લીમાં તસ્કરો સક્રિય બન્યા છે. ખલીકપુરના ગ્રીન સિટી બંગલોઝમાં એક જ રાત્રિમાં 3 મકાનના દરવાજાના નકુચા તોડી તસ્કરોએ ઘરમાં ઘૂસીને ચોરીને અંજામ આપ્યો હતો. પરિવાર બહાર જતા તસ્કરોએ બંધ મકાનને ટાર્ગેટ કર્યું. ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા મોડાસા પોલીસ સ્ટેશને કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. કચ્છમાં હજારોની સંખ્યામાં પવનચક્કીઓ વિદ્યુતનું ઉત્પાદન કરે છે, પણ આ પવનચક્કીઓ કોઈપણ પ્રકારની સેફટી કે સુરક્ષા વિના ધમધમી રહી છે. પવનચક્કીઓ પશુ પક્ષીઓ માટે તો ઠીક, પણ હવે માનવજાત માટે પણ જોખમી બની છે. ભુજ તાલુકાના સણોસરા નજીક 4 દિવસ અગાઉ પવનચક્કીના ટર્બાઇનમાં આગનો બનાવ બન્યો, પરંતુ કંપની કે તંત્ર પાસે આગ બુઝાવવા કોઈ વ્યવસ્થા જ હતી નહીં. આ બનાવને લઈને વિસ્તારની 100 જેટલી પવનચક્કીઓ હાલમાં બંધ છે, તો ગ્રામજનો પણ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. કચ્છમાં સ્થપાતી પવનચક્કીઓ હંમેશા કોઈક ને કોઈક વિવાદોમાં રહેતી હોય છે અને જેને લઈને વિરોધના સૂર પણ ઉઠતા હોય છે. તેવામાં 4 દિવસ અગાઉ ભુજ તાલુકાના સરોસણા ગામની સીમમાં આવેલા વેસ્ટાસ કંપનીની પવનચક્કીમાં ટર્બાઇનમાં આગનો બનાવ બનવા પામ્યો. કચ્છમાં પવનચક્કીમાં આગ લાગવાનો સંભવત પ્રથમ બનાવ હશે, જો કે આગનો બનાવ ઊંચો પર બન્યો હોવાને કારણે કંપની કે ફાયર શાખા પાસે કોઈ આગ બુઝાવવાના સાધનો જ ન હતા અને વ્યવસ્થા પણ ન હતી. કલાકોની આગ અંતે આપમેળે જ બુઝાઈ ગઈ ત્યારે ગ્રામજનોએ નિરાંતનો શ્વાસ લીધો, પરંતુ હજી પણ ગ્રામજનો ભયના ઓઠા તળે જીવી રહ્યા છે. વિસ્તારમાં ગૌચર અને ચણિયાણ જમીનોમાં 100 જેટલી પવનચક્કીઓ આવેલી છે, જે આગના બનાવ બાદ બંધ કરી દેવાઈ છે. હવે ગ્રામજનો પવનચક્કીની બાજુમાંથી પણ પસાર થવાનું પસંદ નથી કરી રહ્યા. અમે તેથી આગ લાગી હતી ત્યારે અમે જોવા આવ્યા હતા, પણ હવે અમારે આગ લાગી જાણ કોને કરવી, કારણ કે એને કોઈ હેલ્પલાઈન નંબર જ નથી અને તંત્ર પાસે એવી કોઈ સગવડતા નથી બરોબર કે આગ ઓલાવી શકે. એટલે પહેલા પવનચક્કી વાળાને જો આગ લાગે ને તો પહેલાં આ વિસ્તારના એને હેલ્પલાઈન નંબર દેવા પડે અને અધિકારીને સૂચના આપવી હોય કે ભાઈ તમને કોઈ પણ જ્યારે ખતરો લાગે તો અમને આ નંબર ઉપર ફોન કરો. કોઈ પણ પંચાયત આગળ એનો નંબર નથી, કોઈ એના અધિકારીનો નંબર આવ્યો નથી, એટલે અમે કોને કહેવી. એટલે આમાં હું છે વિસ્તારમાંથી ઘણા બકરા ચારવાવાળા ઢોર ચારવાવાળા વિસ્તારમાં માણસો નીકળે છે. હવે એ લોકોને બકરા ચારવા ઢોર ચારવાળા બીક લાગે છે કે આ પાંખડું ક્યારે આગ લાગે, ક્યારેક માથે પડશે. પહેલાં આ આવો બનાવ અમારે એક વિસ્તારમાં કંઈક બન્યો હતો કે પવનચક્કીના ઓલા ચોંટી ગયો, માણસ ચોંટી ગયો હતો આમાં. એટલે એવા વારે વારે બનાવ બને એટલા માટે લોકોનો ભયનો માહોલ છે. આ બધો એમ તો મલબો જો કેટલા ઠેકાણે પસરાયેલો પડ્યો છે અને એમાંથી એટલું રેડિયેશન ખરાબ નીકળે છે, શરીર માટે હાનિકારક, કેન્સર જેવા રોગ પણ ઉત્પન્ન થાય છે. અગાઉ 4 દિવસ પહેલાં જ અહીંયા સણોસરા નજીક એક પવનચક્કીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જે બનાવ બન્યો હતો ત્યારબાદ લોકોમાં ભયનો માહોલ એટલો છવાઈ ગયો છે કે લોકો પવનચક્કીની બાજુમાંથી નીકળવાનું પણ પસંદ નથી કરી રહ્યા, કારણ કે એને એવું જ લાગી રહ્યું છે, કારણ કે ગામજનોના નાનકડા ગામડિયા હોય છે તેમાં એવું લાગી રહ્યું છે કે પવનચક્કી બધેમાં આગ લાગતી હોય છે. ત્યારે અત્યારે પવનચક્કી સર્વે જેટલે 100 થી 12 જે પવનચક્કી આવેલી છે બધાને બંધ કરી દેવામાં આવી છે અને ગ્રામજનો છે એ 12 અહીંયાથી રોડમાંથી નીકળવાનું પણ પસાર નથી કરતા, કારણ કે એઓને હજી પણ બીક છે કે પવનચક્કીનો પાંખડો તૂટશે કે ક્યારે આગ લાગશે, એવો ડરનો માહોલ પેદા થઈ રહ્યો છે લોકોના મનમાં.
કચ્છમાં છેલ્લા કેટલાય વર્ષોથી મોટી સંખ્યામાં પવનચક્કીઓ સ્થપાઈ રહી છે, પણ હંમેશા તે કોઈક ને કોઈક વિવાદોમાં રહેતી જ હોય છે. માર્ગ પર પાંખડા લાવતી વખતે અકસ્માતના બનાવો, પવનચક્કીના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર કે અન્ય પક્ષી તેમજ અબોલા પશુઓના મોતના બનાવો પણ બની ચૂક્યા છે. હવે તો માનવજાત પણ સુરક્ષિત ન હોય તેમ ગઈકાલે લખપતમાં પવનચક્કી પરથી પટકાતા યુવાનને મોત આંબી ગયું હતું. તો થોડા સમય પૂર્વે નખત્રાણા તાલુકામાં પશુઓ ચરાવવા ગયેલો યુવક પવનચક્કીને અડી જવાના કારણે ગંભીર રીતે દાઝી ગયો. તો કચ્છમાં સ્થપાતી પવનચક્કીઓ કાયદાનું પાલન કરી સુરક્ષા અને સેફટીની વ્યવસ્થા જાળવે તે હવે સમયનો તકાજો છે. અન્યથા હવે કચ્છવાસીઓએ જ પવનચક્કી સામે ઉગ્ર લડત લડીને મોતનો તારણહાર બનતી અટકાવવી પડશે. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ. રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના 150 ફૂટ રોડ ઉપર આવેલા નાણાવટી ચોકમાં નજીવી બાબતે બોલાચાલી થતા આશરે 3-4 શખ્સો દ્વારા આકાશ નામના વ્યક્તિને છરી વડે હુમલો કરી હત્યા કરાઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ SOG સ્થાનિક પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે CCTV ફૂટેજને આધારે આરોપીઓની સગડ મેળવવાની વધુ તપાસ હાથ ધરી છે. તો સેફ હેવન સોનું સૌપ્રથમવાર રૂપિયા 36,000ની સપાટીને આંબ્યું છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ રૂપિયા 300 સુધરેલું સોનું વધુ એક નવી ઊંચાઈને સ્પર્શવા સાથે ચાંદી પણ કિલો દીઠ રૂપિયા 800 વધીને રૂપિયા 40,500 મુકાતી હતી. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે 15 પૈસાના ઘટાડા સાથે 68.97 ઉપર બંધ રહ્યો હતો. સરકારે બજેટમાં સોનાની આયાત ડ્યુટી 2.5% વધારીને 12.5% અને GST 3% સાથે 15.5% જેટલું ઊંચું ડ્યુટી લાદ્યું છે. પાલનપુર સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાદ સિવિલનો વહીવટ કથળ્યો છે, જેના પગલે સિવિલ હોસ્પિટલના 4th વર્ગના 80 જેટલા કામદારો આજે સતત 3જા દિવસે પણ હડતાલ પર છે. કોન્ટ્રાક્ટર દ્વારા અપૂરતું વેતન અને છૂટા કરી દેવાની ધમકી આપી શોષણ કરાતું હોવાના મુદ્દે હડતાલ પર ઉતરેલા કામદારો પૈકી 6 કામદારોએ કંટાળીને ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેઓને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી ફરજ બજાવતા કામદારોએ આત્મઘાતી પગલું ભરતા હડતાલિયા કામદારોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. દાહોદની નવજીવન કોલેજમાં 400થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા રોષ સાથે વિદ્યાર્થીઓએ કરેલા આંદોલનનો આજે બીજો દિવસ છે, જેના લીધે આજે કોલેજને તાળાબંધી કરાઈ હતી, જે જોઈને કોલેજ પહોંચેલા વિદ્યાર્થીઓ પરત ફર્યા. આ ઘટનાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સુરતમાં ચોમાસા દરમિયાન તૂટેલા રોડના સર્વેની કામગીરી સરળ બનાવવા માટે પાલિકા અગ્રેસર થઈ છે. રોડ કન્ડિશન ડિટેક્શન એન્ડ મોનિટરિંગ સિસ્ટમ માટેનો પ્રોજેક્ટનો ઉપયોગ કરવા માટે પાલિકા વિચારણા કરી રહી છે. તો હાલમાં જ એન્જિનિયરિંગ પાસ કરેલા વિદ્યાર્થીઓએ કોલેજમાં બનાવેલા પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન આપતા પાલિકાએ તે દિશામાં વિચારણા શરૂ કરી છે. રોડના સર્વેની કામગીરી પાલિકા માટે માથાના દુખાવા સમાન બની જતી હોય છે, ત્યારે સુરતની સ્કેટ કોલેજના વિદ્યાર્થીઓએ શહેરના રોડની સ્થિતિ જાણવા માટે કોલેજમાં રોડ કન્ડિશન એન્ડ ડિટેક્શન તે ઉપરાંત મોનિટરિંગ સિસ્ટમ માટેનો એક પ્રોજેક્ટ બનાવ્યો છે. આ પ્રોજેક્ટની તંત્રએ સરાહના કરી હતી, જેના કારણે આ પ્રોજેક્ટને પ્રોફેશનલ ટચ આપવાનો નિર્ણય વિદ્યાર્થીઓએ કર્યો હતો. આ વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટનો અમલ થાય તેવું લાગતા પહેલાં જ પેટન્ટ કરાવીને તેના પર કામગીરી કરી હતી. આ પ્રોજેક્ટ કેવી રીતે કાર્ય કરશે તો તેની વાત કરવામાં આવે તો આ સોફ્ટવેર ઓન કરીને એક કારમાં શહેરના રસ્તા પર ફરવાનું હોય છે. આ સોફ્ટવેરને તંત્રના સર્વર સાથે જોડી દેવામાં આવશે, જેની અંદર મોબાઈલ સાથેની આકાર જે રસ્તા પર દોડશે તે રસ્તાનું વિઝ્યુઅલ અને સેન્સર બેઝ પર મોનિટરિંગ કરવામાં આવશે. રોડ પર ખાડા હશે તો સેન્સર બતાવશે અને મોબાઈલના કેમેરા થકી ફોટા પણ પડશે.
રાહુલ નાવિક, નિર્માણ ન્યૂઝ, સુરત. નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે સમયસર અને સારો વરસાદ વરસ્યો, જેથી વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ લાવી વાવણી પણ કરી અને બિયારણ પણ ઉગી નીકળી. પરંતુ છેલ્લા 8 દિવસથી નર્મદા જિલ્લામાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો બીજી તરફ ખેતરમાં ભૂચરા નામની ઈયળ સમાન જીવાત પડતા ખેતી નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉદ્યોગો કે રોજગારીના સાધન ન હોવાથી જિલ્લાના 90% લોકો ખેતી પર નિર્ભર છે. તેમાં પણ 60% વિસ્તારમાં બિનપિયત એટલે કે ચોમાસુ આધારિત ખેતી થાય છે. છેલ્લા 4-5 દિવસથી મેઘરાજાએ વિરામ લેતા જગતનો તાત હવે ચિંતિત બન્યો છે. જિલ્લાના ખેડૂતોએ 32,785 હેક્ટર જમીનની વાવણી કરી દીધી અને આ વાવણી કર્યા બાદ અંકુરો પણ ફૂટી ગયા છે. પરંતુ હવે આ ઉગી નીકળેલા પાક અંગે ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ નથી પડતો, એ તો બહુ મોટી હવે કફોડી સ્થિતિ થઈ ગઈ છે ખેડૂતની. જે જગતનો તાત કહેવાય તેની માટે આ સરકારશ્રી એક સહાય કરે અને બધા બિયારણો રે નિષ્ફળ જાય છે. વરસાદ ખેંચાયો એનાથી અને બોર્ડવાળા લાઇટ આપે 10 કલાક તો બીજો જે ઊભો પાક છે એ બચી શકે, એ જ અમારી અપીલ છે. નર્મદામાં 1.25 લાખ હેક્ટર જમીનમાં વાવણી થાય છે, જેમાં 60% ખેતી બિનપિયત છે જે વરસાદ પર આધારિત છે. બિનપિયત ખેતી કરતા ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. સાથે જ બુલેટિનની સમાપ્તિ. રજા આપશો. નમસ્કાર.